રાજ્યના રોડ રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ડામરના રસ્તા જોવા મળતા નથી, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના લોકો ડામરનો રસ્તો બનાવવા માટે માંગણી કરી રહ્યા છે. સરપંચે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી હતી, પણ હજી સુધી ગામ લોકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી. હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા બાપોટિયા તથા જીમિયાપુરા ગામના સરપંચ તેમજ ગામ લોકો દ્વારા કાચા રસ્તાને પાકો ડામર રોડ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. સરકાર એક બાજુ આદિવાસીઓના વિકાસ અને ઉદ્ધારની વાતો કરી રહી છે અને ત્યારે આદિવાસી પ્રજા ધરાવતા ગામો વિકાસથી વંચિત રહેતા દેખાય છે. હાલોલ તાલુકાના બાપોટિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ત્રણ ગામ આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે. જીમિયાપુરા પણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. શિવરાજપુરથી વાઘા બોર્ડરને જોડતો મેઇન રોડની બાજુમાં કાચો રસ્તો આવેલ છે, તેમજ મેઇન રોડથી જીમિયાપુરા સ્મશાન સુધીનો કાચો રોડ ખરાબ હાલતમાં છે. આ ત્રણેય રસ્તાઓ મળે કુલ 3 કિલોમીટરનો કાચો રસ્તો આવેલો છે. પાકો ડામર રોડ બનાવવા માટે સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. કાચા રસ્તાને ડામર રોડ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર રજૂઆત સરપંચ તેમજ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા રાજ્ય સરકારના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ પણ કર્યા છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. હાલોલ તાલુકાના બાપુટિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જીમિયાપુરા ગામમાં સ્મશાન જવા માટેનો રસ્તો રજૂઆત કરવાથી વારંવાર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બનાવવામાં કોઈ હાથ ધરતા નથી. અમારે સ્મશાન જવા માટે બહુ તકલીફ પડે છે અને રસ્તામાં 3-4 નારા બનાવવા જેવા આવે છે. 2-3 કિલોમીટર જેવો રસ્તો છે. કિરણ ગોહિલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ.